नमस्कार, गुड मॉर्निंग। आजे धोरण 9 विषय विज्ञान अने टेक्नोलॉजी चैप्टर नंबर 5 सजीवनो पायानो एकम। विद्यार्थी मित्रों, आपणे आजे भाग 2 नी अंदर आपणे विशेष सजीवो सेना बनेला छे ए विषे वधु माहिती भाग 2 नी मेळवीशुं, पण आपणे भाग 1 नुं थोड़ुं पुनरावर्तन करीए। तो आपणे भाग 1 नी अंदर जे सजीव ना पायाना एकम तरीके, मित्रों, जारे एवा आपणा इंग्लेंडना वैज्ञानिक जे रॉबर्ट हुक जे तेमणे कोषनी रचना करवामां आवे छे, तो एने कोष कई रीते बनावामां आवी, कई रीते शोध करी छे, तो ए विषे आपणे माहिती आपणे भाग 1 नी अंदर मेळवी चूक्या छीए। एना पछी आपणे जोयुं हतुं के सजीवनी अंदर हमेशा नाना नानो एकम ए कोष रहेलो छे, तो आपणे एना विशेष माहिती मेळवी हती के सजीवनी अंदर कोष छे जे ए एक कोषी पण होय छे अने बहु पण कोषीय बहु सजीव कोषी पण जोवा मळे छे। पण ए विषे आपणे भाग 1 नी अंदर एक कोषी तरीके आपणे उदाहरण आपवामां आव्युं हतुं के अमीबा, ए आपणे एक ज कोषनुं संपूर्ण एक सजीव बनेलू छे, એટલે મિત્રો એનું નામ એક કોષી સજીવ તરીકે કહેવામાં આવે છે। આપણે પછી બહુકોષી સજીવ તરીકે મિત્રો જોયું હતું કે મનુષ્ય તે અમુક વનસ્પતિ છે, એ અલગ અલગ કોષોનું નિર્માણ થઈને એક રચના બને છે, એક કોષ બને છે। તો અલગ અલગ અંગો દ્વારા, સમૂહ દ્વારા, એક જૂથ દ્વારા એક કોષની રચના કરવામાં આવે છે। તો મિત્રો, આજે એક વિશેષ માહિતી, એટલે કે અગાઉ આપણે આજે ભાગ 2 ની અંદર મનુષ્ય વિશેના અલગ અલગ અંગો દ્વારા, અલગ અલગ તંત્રો દ્વારા આપણે એક મનુષ્યની રચના થાય છે, તો એક શું કહેવાય, કોષ કહી શકાય છે। તો મનુષ્ય એ બહુકોષી સજીવની અંદર આવે છે। તો ચાલો આજે આપણે મનુષ્યના જે દરેક અંગો છે એના જે કાર્યો જે કરે છે, તો એ વિશે આપણે માહિતી મેળવવાના છીએ। તો આપણે જોયું તો અહીંયા કે મનુષ્યની અંદર જ્યારે એક જઠર છે, મૂત્રપિંડ છે, હૃદય છે, કાન છે, આજે એના અલગ અલગ જે ભાગો આવેલા છે, એ ભાગો આપણા શરીરની અંદર કયા પ્રકારના કાર્યો કરે છે, તો એ વિશે આપણે વિશેષ માહિતી। જે જઠર છે, તો જઠર જ્યારે આપણે કોઈ પ્રકાર જ્યારે આપણે ખોરાક ખાવામાં આવે છે, જે અન્નળી દ્વારા આપણા શરીરની અંદર એનું કાર્ય, જઠરની અંદર જે ખોરાક જાય છે, તો એ પાચકવાનું કાર્ય કોણ કરે છે, જઠર કરે છે। તો ખોરાકને આવેલા ખોરાકને શું કરે છે, વલોવે છે, અને એમાંથી સારા જે દ્રવ્યો છે એનું શોષણ કરી અને જે ખરાબ છે એનો શું કરે છે, નિકાલ કરે છે। તો તેનું કાર્ય અહીંયા પાચકવાનું કાર્ય મુખ્ય કોનું છે, જઠરનું છે। એના પછી મૂત્રપિંડ, તો મૂત્રપિંડ એ શું છે, એ જરૂરી પદાર્થોનું પૂર્ણ શોષણ કરી નકામા જે પદાર્થો છે એનો શું કરે છે, નિકાલ કરે છે। ખરાબ જે દ્રવ્યો છે, ખરાબ તત્વો જે છે એનું શું કરે, મૂત્રપિંડ દ્વારા નિકાલ કરવામાં આવે છે। અને એના પછી જોવામાં આવશે અહીંયા કાન છે, તો કાન એક અંગ કેવું કહેવાય, એ બાહ્ય અંગ કહેવામાં આવે છે, એટલે આપણે પકડી જોઈ શકાય છે। તો અહીંયા કાન એ આપણે એનું કાર્ય એ અવાજ સાંભળવાનું કાર્ય કરે છે। તો અહીંયા દરેક મનુષ્યના જે અંગો છે એ સતત પોતાના કાર્યની અંદર કામ કરતા હોય છે। તો એના પછી હૃદય, તો હૃદય એ રુધિરનું વહન કરે છે, તો આપણા શરીરની અંદર અલગ અલગ નળી દ્વારા જે નળી છે, રુધિર વાહિનીઓ છે, તો શિરાઓ જે છે એને જે રુધિર છે એનું વહન કોણ કરે છે, હૃદયની અંદર રુધિરનું વહન કરવાનું કામ કરે છે। તો હવે આપણે એના અહીંયા આપણે મનુષ્યના અલગ અલગ અંગો વિશેની માહિતી આપણે એ જોવામાં આવી છે કે દરેક અંગો પોતાનું અલગ અલગ કાર્ય કરે છે। હવે આપણે અહીંયા મનુષ્યની અંદર દરેક કોષ કેટલા ઘટકો ધરાવે છે, તે કોષોનું પર્યાવરણમાં કોઈ ચોક્કસ કાર્ય કરતા હોય છે। જ્યારે આપણે મનુષ્યની અંદર જ્યારે રચના બને છે, મનુષ્ય એની અંદર અલગ અલગ પ્રકારના જ્યારે કાર્યો અંગ કરે છે, એક રચના શું બને છે, સજીવ એક કોષ બને છે, એક મનુષ્યની રચના બને છે। તો એ રીતે હવે પર્યાવરણની અંદર શું છે, તો પર્યાવરણની અંદર પણ આપણા મનુષ્ય જેવા જ અલગ અલગ પ્રકારના અંગો દ્વારા એક સમૂહ રચના બને છે અને એક કોષ જેવી રચના જોવા મળે છે। તો આપણે જોઈશું અહીંયા મનુષ્યની અંદર, તો અહીંયા કોષ હશે પટલ છે,
રિબોઝોમ છે અને કણાભસૂત્ર છે. આ દરેકના અલગ અલગ કાર્યો આપવામાં આવે છે. તો આપણે જોઈશું અહીંયા કે મનુષ્યની અંદર જ્યારે કોષ રસપટલ છે એનું કાર્ય શું છે? દ્રવ્યની આપ લે કરવી. એની અંદર જે પ્રકારના જે દ્રવ્યો જે આવેલા છે, તત્વો જે આવેલા છે, એનું આપ લે કઈ રીતે કરવું, આયાત અને નિકાસ કઈ રીતે કરે છે, એનું કારણ કોણ કરે છે? કોષ રસપટલ કરે છે. એના પછી રિબોઝોમ્સ, તો તેનું કાર્ય શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં આવે છે. પછી કણાભસૂત્ર, મિત્રો એની અંદર આપણે ઉર્જા મુક્ત કરે છે, ઉર્જા મેળવવા માટે એને મુક્ત કરવા માટેનું કાર્ય મિત્રો કણાભસૂત્રને કાર્ય કરતું હોય છે. તો આપણે અહીંયા આપણે કોષની જે અલગ અલગ પ્રકારની અંગો જોવામાં આવી છે, કોષ પટલ છે, રિબોઝોમ છે, કે કણાભસૂત્ર છે, આ દરેક આપણે શું જોઈએ, કોષની અંગિકાઓ જોવા મળે છે. કોની અંદર? મનુષ્યની અંદર. તો હવે આપણે એના કોષની અંગિકાઓ વિશે કે એના આપણે કોષની વ્યાખ્યા જોઈ હતી કે વિભિન્ન અંગિકાઓ સાથે મળીને મૂળભૂત જે એકમ જ રચે છે એને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. અલગ અલગ અંગો દ્વારા એક સમૂહ જૂથ બને છે, જે રચના બને છે, મૂળભૂત એક એકમ બને છે, તો એકમને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. આપણે જોઈએ અલગ અલગ કોષની અંગિકાઓ જોવામાં આવી છે. આ કોષની અંગિકાઓ દ્વારા જે એક મૂળભૂત એકમ બને, સમૂહ એક જૂથ બને છે, અને એક જે તંત્ર દ્વારા એક જે રચના બને છે એ એવા એકમને મિત્રો શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. હવે આપણે એના પછી આપણે જોયું હતું કે સજીવની અંદર એક નાના નાનો એકમ રહેલો છે, શું છે? કોષ છે. કોષ જો મિત્ર અહીંયા જીવજંતુ એટલે કે બેક્ટેરિયા હોય કે વનસ્પતિ હોય કે મનુષ્ય હોય, આ દરેકની અંદર સજીવ કોઈ પણ જે હોય છે એની અંદર હંમેશા એક કોષ તરીકે રહેલો હોય છે. મનુષ્ય આપણે જે ચર્ચા કરી, વનસ્પતિની અંદર અને બેક્ટેરિયાની અંદર, આ દરેકની અંદર નાનામાં નાનો એકમ એટલે કે કોષ રહેલા હોય છે. હવે આપણે જોયું કે અહીંયા પ્રાણી કોષની અંદર મનુષ્ય જોવામાં આવ્યું હતું, બરાબર. તો તેની અંદર હવે કોષની અલગ અલગ અંગિકાઓ જોઈશું આપણે. તો પહેલી અંગિકા આપણે જોઈ હતી કણાભસૂત્ર. તો કણાભસૂત્રનું કાર્ય શું છે? ઉર્જા મુક્ત કરવી. ઉર્જા મુક્ત કરવાનું કાર્ય કોણ કરે છે? કોષ કણાભસૂત્ર કરે છે. કોષ કેન્દ્ર એટલે કે આપણે જ્યારે રોબર્ટ હુક નામના જ્યારે વૈજ્ઞાનિકે શોધ કરી, કોષ એકોણા એક મધપુડા જેવી ચોરસ ખાના જોવા મળે છે, એવા જે ખાના જેને ઇંગ્લિશમાં મિત્રો કેવું હોય તો સેલ કહી શકાય છે, એ આપણે એની અંદર શું હોય, આ કોષ જેવી રચના જોવા મળે. કોષની અંદર જે એક બિંદુ હોય છે સેન્ટરની અંદર, એને મિત્રો શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. પછી અંતજ કોષ ઝાડ કહેવામાં આવે છે. અને રિબોઝોમ, અને તો રિબોઝોમ શું કામ કરે છે? એ પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં આવે છે. અને ગ્લોકી પ્રસરણ જે એ છે અંગિકા, એ આપણા અલગ અલગ કોષો ધરાવતા હોય છે. તો આપણે અહીંયા પ્રાણી કોષ, વનસ્પતિ કોષ અને બેક્ટેરિયા કોષ, તો આ ત્રણેય વિષયની અંદર કોષની અંગિકાઓ દરેક સજીવોમાં અલગ અલગ હોય છે, પરંતુ તેના કાર્યોમાં ફેર પડતો નથી. મિત્રો આપણે એ જોયું કે પ્રાણી કોષ હોય, વનસ્પતિ કોષ હોય કે કોઈ બેક્ટેરિયા હોય, તો આ દરેક કોષની અંદર એના કાર્યો અલગ અલગ છે, પરંતુ તેની અંદર જે એક મૂળભૂત એકમ રચાય છે એ મિત્રો કેવું હોય છે? સમાન રીતે હોય છે. તો આપણે અહીંયા સુધી આજે આ કોષ જે સેના બનેલા છે એ આપણે જે જેટલો જ અભ્યાસ કર્યો છે, તો એના ઉપરથી આજે આપણે ટૂંકા પ્રશ્નો મિત્રો પૂછવામાં આવશે, કારણ કે આપણે જ્યારે એક્ઝામની અંદર કે સેક્શન એ જે પૂછાય છે એની અંદર ખરા ખોટા હોય છે, MCQ પ્રકારના વિકલ્પો હોય છે, ખાલી જગ્યા હોય છે, તો આ પ્રકાર સેક્શન એમાં પૂછાય છે, તો આપણે આજે કોષની આપણો પાઠ 5ની અંદર પહેલો ટોપિક જે કોષ સેના બનેલા છે એના વિશે ઉપરથી આપણે અહીંયા વાક્યો સાચા કે ખોટા એના વિશે આપણે ભણવાના જોઈએ આપણે. તો પહેલો અહીંયા પ્રશ્ન એવો છે કે સજીવોનો સામાન્ય રચનાત્મક અને ક્રિયાત્મક મૂળભૂત એકમ મિત્રો કોષ કહેવાય છે.
શું આપેલું સેન્ટેક્સ, આપેલું વાક્ય એ સાચું કહેવાય ખોટું કહેવાય? તો મિત્રો આપણે જવાબ આપવાનો છે અહીંયા કે સજીવનો સામાન્ય રચનાત્મક અને ક્રિયાત્મક જે અમુક અલગ અલગ જે અંગો પોતાના કાર્યો સતત કરતા હોય અથવા અલગ અલગ કોષોની જે રચના બને છે, મૂળભૂત એકમ બને છે, એને શું કહેવામાં કોષ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા વાક્ય છે અહીંયા કે સજીવની અંદર હંમેશા રચનાત્મક હોય અને ક્રિયાત્મક મૂળભૂત એકમ શું છે? કોષ છે. તો આપણું વાક્ય કેવું છે? સાચું છે. નંબર બે, આપણા શરીરમાં લીવર આહારને વલોવાનું કાર્ય કરે છે અને પાચન કરવામાં મદદ કરે છે. મિત્રો અહીંયા જ્યારે આપણા શરીરની વાત કરવામાં આવે છે તો લીવર એ આહાર તો જઠરની વાત કરવામાં આવે છે. એકૃત એ આપણે આપણું શરીરની અંદર શું કરે છે? વલોવાનું અને પાચન કરવાનું. વલોવાનું કાર્ય કોણ કરે છે? આપણે જોઈ ગયા જઠરનું કાર્ય શું છે? પાચન કરવાનું અને વલોવાનું છે. તો આપણે જોઈશું અહીંયા મિત્રો, અહીંયા લીવર છે અહીંયા એટલે કે યકૃત આવે છે, એટલે કે આપણે અહીંયા આની અંદર જઠરનો ઉપયોગ થાય છે. તો જઠર એ આહારને વલોવાનું અને પાચકવાનું કાર્ય મદદ કરે છે. અહીંયા લીવર આવતું નથી. તારું વાક્ય કેવું છે? ખોટું છે. આપણા શરીરમાં સાચું વાક્ય બનાવવું તો આપણા શરીરમાં જઠર આહારને, મિત્રો જઠર આવે છે, અહીંયા લીવર આવતું નથી. તો લીવર આવવાથી વાક્ય શું થાય? ખોટું પડે છે. હવે આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈશું. કોષના વિશિષ્ટ ઘટકોને કોષની અંગિકાઓ કહે છે. કોષની અંદર જે અલગ અલગ પ્રકારના જે ઘટકો આવેલા છે, અલગ અલગ જે અંગો આવેલા છે, એ અંગો દ્વારા જે એક જે રચના બને છે એ શું બને છે? એક કોષની રચના બને છે. કે વિશેષ કોષ જે આવેલા એના ઘટકો જે સમૂહ બને છે, શું બને? અંગિકાઓ. અલગ અલગ પ્રકારના અંગો એટલે અંગિકાઓ દ્વારા કોષની રચના થાય છે. તો આપણું વાક્ય કેવું કહેવાય? સાચું કહેવામાં આવે છે. એના પછી કોષ શબ્દનો લેટિન ભાષાનો અર્થ, મિત્રો નાનો ઓરડો થાય છે. આપણે શરૂઆતની અંદર ચર્ચા કરવામાં આવી હતી જ્યારે ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક રોબર્ટ હુક એણે આ કોષની જ્યારે શોધ કરી છે તો એમાં બતાવી દીધું કે જ્યારે કોષનો લેટિન ભાષાનો અર્થ, મિત્રો નાનો ઓરડો અથવા રૂમ થાય છે, એ આપણે જોઈ ગયા હતા અહીંયા. તો અહીંયા કોષનો શબ્દનો લેટિન ભાષામાં મિત્રો અર્થ થાય છે નાનો ઓરડો અથવા રૂમ. તો આપેલું સેન્ટેન્સ કેવું કહેવાય? સાચું કહેવાય. તો આપણે અહીંયા સેન્ટેન્સ દ્વારા ખરા ખોટા વિશેની માહિતી મેળવી છે. હવે આપણે અહીંયા આપણે જોયું હતું કે અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો વિશે માહિતી મેળવી હતી, કે વૈજ્ઞાનિકો દ્વારા આપણે જોયું હતું કે કયા કયા પ્રકારની શોધ કરી છે. તો આપણે એના અંદર બીજો પ્રશ્ન છે આની અંદર જોડણી જોડો એ અને બી. તો આપણે જોઈશું આની અંદર કે રોબર્ટ હુક છે. તો રોબર્ટ હુકે આપણે જોયું કે 1665ની અંદર એને કયા પ્રકારની શોધ કરી હતી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી અહીંયા કોષની. તો કોષની શોધ કરનાર આપણે બીની અંદરથી વિકલ્પ લેવાનો છે. રોબર્ટ હુક જે વૈજ્ઞાનિક છે એને શોધ કરે છે અહીંયા કોષની શોધ કરવામાં આવી છે. તો આપણે જોડકા અહીંયા જોડવાના છે. પછી બીજું જોઈએ રોબર્ટ બ્રાઉન. તો રોબર્ટ બ્રાઉને કયા પ્રકારની શોધ કરી છે? તો આપણે બીમાંથી આપણે વિકલ્પો આપ્યા એને જોઈન્ટ કરવાનું છે, જોડકા જોડવાના છે. તો સાચી શોધ કોણે કરી છે? તો એ આપણે જોવાનું છે. જોહન પર્કિન્સ. તો વૈજ્ઞાનિકો પર્કિન્સ એને કયા પ્રકારનો વાદ રજૂ કર્યો છે? તો એ આપણે જોડવાનું છે અહીંયા. અને સ્લાઇડર અને થિયોડ સોન, એટલે કે સ્લાઇડર અને સોન નામના વૈજ્ઞાનિકો બંને ભેગા મળીને એક કોષને વિશિષ્ટ પ્રકારની શોધ કરવામાં આવી છે. તો પહેલાં જોઈશું રોબર્ટ હુક શું આવશે. રોબર્ટ હુકે અહીંયા કોષની મિત્રો શોધ કરવામાં આવી છે. તો આપણે પહેલાં જોડકું જોઈ લઈએ અહીંયા. રોબર્ટ હુક કોષની શોધ કરી છે. પછી રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રની શોધ કરી છે. આપણે કોષ તો જોયો, કોષની અંદર કેન્દ્ર કઈ જગ્યાએ છે એવું શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? રોબર્ટ બ્રાઉન. પર્કિન્સે શું શોધ કરી છે? તો પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે કોષની અંદર રહેલું દ્રવ્ય, એટલે કે જીવંત દ્રવ્ય છે, એ દ્રવ્ય પ્રોટોપ્લાઝમની શોધ કરે છે. પ્રોટોપ્લાઝમની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? પર્કિન્સ છે. અને સ્લાઇડન અને સોન આ વૈજ્ઞાનિકે શોધ શું કરે? કોષવાદની રજૂઆત કરી છે. કોષવાદની રજૂઆત કરનાર બે વૈજ્ઞાનિકો છે.
સ્લાઇડન અને સોન આ બે વૈજ્ઞાનિકે શોધ કરી. અહીંયા મિત્રો આપણે જોડકા જોડ્યા છે, તો દરેકે ખાસ આપણા નોટબુકની અંદર લખવા જરૂરી છે. હવે આના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ છે કોષ બંધારણીય કોષનું આયોજન, કે કોષનું બંધારણીય આયોજન કેવા પ્રકારનું હોય છે, તો એ વિશે આપણે આજે ભણવાના છીએ. આપણે અગાઉનો પોઈન્ટ હતો કે કોષ શેના બનેલા છે, કોષની રચના કોને કરી, કઈ જગ્યાનો ઉપયોગ થાય છે, એક કોષી સજીવ કોને કહેવાય, બહુકોષી સજીવ કોને કહેવાય, બરાબર. તો એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે એનો પોઈન્ટ છે અહીંયા કોષનું બંધારણીય આયોજન. તો કોષનું બંધારણ કઈ રીતે બને છે, કોષની અંદર કયા કયા પ્રકારના કોષ કેન્દ્ર, કોષ પટલ, કઈ પ્રકારની અંગિકાઓ રહેલી છે કોષ કેન્દ્ર, આ વિશેની ડિટેલ માહિતી આપણે હવે આપણે અહીંયા અંગિકાઓના કોષને જીવવા અને અસરકારક રીતે કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારની અંગિકાઓ આપી છે, આ અંગિકાઓની મદદથી આપણે અહીંયા જે કોષને જીવવા માટે, કોષને જીવંત રાખવા માટે એ શું કરે છે, અંગિકાઓ શું કરે છે, મદદ કરે છે. તો આપણે પ્રાણી કોષની માહિતી જોઈએ. પ્રાણી કોષની અંદર આપણે દરેક કોષ પટલ હોય એ દ્રવ્યની આપલે કરતા હોય છે. તો આપણે એની અંદર કોષની અંગિકાઓ કઈ કઈ છે, તો કણાભસૂત્ર અંદર હોય છે, કોષ કેન્દ્ર હોય છે, અંતકોષરસ જાળ હોય છે, રિબોસોમ હોય છે અને ગ્લોકી પ્રસાધન હોય છે. આપણે ખબર છે કે વિભિન્ન પ્રકારની અંગિકાઓ એકબીજા સાથે સહકાર સાધીને મિત્રો કાર્ય કરે છે. દરેક અંગિકાઓ ભેગી મળી અને એ પોતાનું દ્રવ્યનું જીવંત એટલે કે કોષનું જીવંત રાખવા માટે શું કરે છે, મદદરૂપ થાય છે. તો હવે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ તફાવત ધરાવે છે. મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના કોષો જોવા મળે. આપણે કોષો જોયા હતા અહીંયા કે ચેતાકોષ હોય, ચરબી કોષ હોય કે સ્નાયુ હોય, આ દરેક કોષો છે એ અલગ અલગ પ્રકારના તફાવત જોવા મળે છે, પણ દરેક કોષોનું રચનાત્મક મૂળભૂત આયોજન દર્શાવે છે. મિત્રો અહીંયા દરેકનું જ્યારે રચનાત્મક એક નાના નાનો એકમ તરીકે શું આવે છે, મૂળભૂત એકમ શું આવશે, કોષ આવે છે. પણ એનું જ્યારે વિશિષ્ટ કાર્ય કેવું હોય છે, અલગ અલગ હોય છે. ચેતાકોષનું કાર્ય અલગ હોય, ચરબી કોષનું અલગ હોય અને સ્નાયુ કોષનું પણ અલગ હોય છે. તો હવે આપણે એક આપણે સામાન્ય અહીંયા કોષના બંધારણીય રીતે આપણે જોઈશું કે ત્રણ મહત્વની લાક્ષણિકતાઓ ધરાવે છે. તો મિત્રો મનુષ્ય એક શું કહેવાય, સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. તો મનુષ્યની આકૃતિ મિત્રો પ્રાણીની અંદર એટલે કે પ્રાણી કોષની અંદર એક સામાન્ય કોષ લઈશું આપણે, એની ત્રણ મહત્વની લાક્ષણિકતાઓ જોવામાં આવશે. પહેલી લાક્ષણિકતા કઈ છે, કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. તો આના વિશે આપણે વિશેષ અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ જોવાની છે. તો શરૂઆત કરીએ પહેલાં આપણે કોષરસનું કાર્ય શું છે. તો આપણે ભણી ગયા કે કોષની અંદર બધી જે કરવામાં આવતી પ્રવૃત્તિઓ અલગ અલગ પ્રકાર જે અલગ અલગ પ્રકારના જે કાર્ય જે કરે છે, તો એ કાર્ય શું આવશે, કોષરસ પટલ પોતાનું કાર્ય એ દ્રવ્યની આપલે કરવાનું કાર્ય કરે છે. તો પહેલી લાક્ષણિકતા આપણે જોવામાં આવી કોષરસ પટલ. તો કોષરસ પટલ આપણા શરીરની અંદર જ્યારે મનુષ્ય તરીકે લેવામાં આવે તો એની અંદર પોતાનું કાર્ય દ્રવ્યનું આપલે કરવાનું કામ કરે છે. નંબર બે રિબોસોમ્સ, એ શું કરે છે, પ્રોટીન નું એનું અલગ અલગ શરીરની અંદર વિભાજન દ્વારા એટલે કે એનું સંશ્લેષણ કરવામાં આવે છે. એના પછી કણાભસૂત્ર, તો કણાભસૂત્ર શું કરે છે, એ આપણા શરીરની અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરવી અને મુક્ત કરવી એ કણાભસૂત્રનું કાર્ય કરવામાં આવે છે. હવે આપણે અહીંયા પહેલી આકૃતિ જોઈશું કોષરસ પટલ. તો કોષરસ પટલ અથવા કોષીય પટલ, મિત્રો એ બે નામ છે, કોષીય પટલ પણ કહેવામાં આવે છે અને કોષરસ પટલ પણ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આવા પ્રકારની અહીંયા આપણે આકૃતિ જોઈ છે. તો આજે એની રચનાત્મક આકૃતિ છે, તો આપણે એને
કે જ્યારે આપણે અહીંયા આંતરક્રિયા કોષને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. મિત્રો, એ કોષ પટલ એ પોતાનું કાર્ય દ્રવ્યની આપ લે એટલે મિત્રો અહીંયા આપણે જ્યારે કોઈ તરત ચાલવામાં આવે છે, આપણે ચાલતા હોઈએ છીએ, ત્યારે ક્રિયા કરે છે તો શું કરે છે, આપણે કામ કરવામાં શું મદદ કરે છે, કોણ કરે છે, કોષ પટલ. તો એના દ્વારા સતત પોતાનું કાર્ય કરતા હોય છે. એટલે કે અહીંયા આપણે કહ્યું કે દ્રવ્યનું આપ લે કરવી એ કોણ કરે છે, કોષ પટલ કરે છે. હવે આપણે અહીંયા કોષ પટલ એટલે કે કોષીય પટલની અંદર કોષનું આ સૌથી બહારનું આવરણ છે મિત્રો. એટલે બહારનું આવરણ શું કહેવામાં આવે છે, કોષ પટલ. તે કોષના દ્રવ્યો તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે, તેને કોષ પટલ અથવા કોષીય પટલ કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા કોષીય પટલ અને કોષ પટલની વ્યાખ્યા આપવામાં આવી છે કે કોષનું સૌથી બહારનું આવરણ મિત્રો એટલે કે કોષ રસ પટલ કહેવામાં આવે છે. ક્યાં હોય છે, બહારનું. તે કોષના દ્રવ્યોને શું કરે છે, બાહ્ય પર્યાવરણને અલગ કરે છે, પર્યાવરણથી શું કરે છે, અલગ કરે છે. તેને મિત્રો શું કહેવામાં આવે છે, કોષીય પટલ કહેવામાં આવે છે. આપણે દરેકમાં જોયું કે બેક્ટેરિયામાં હોય છે, વનસ્પતિની અંદર હોય છે અને પ્રાણી કોષની અંદર જોવા મળે છે. પ્રાણી કોષમાં આપણે જોયું કે મનુષ્યની અંદર જ્યારે આપણે કોઈ કામ કરવું હોય તો કામમાં મદદ કરવા માટે એ દ્રવ્યની આપ લે કોણ કરે છે, તો કોષ રસ પટલ કરે છે. હવે આપણે ત્રણની અંદર આપણે જોયું કે કોષ પટલ વિશે માહિતી. હવે આપણે એની અંદર રચના છે અહીંયા કે પ્રાણી કોષની અંદર જ્યારે એનું ઉદાહરણ લીધું હતું મનુષ્ય માટે, તો મનુષ્યની અંદર આપણે જોયું કોષ પટલની અંદર જે નાના છિદ્રો આવેલા હોય તેના ઉપર દ્રવ્ય કોષની અંદર પ્રવેશે છે અને બહાર પણ નીકળે છે. મિત્રો, આ જે દ્રવ્યો છે એ કોષ પટલની અંદર અંદર આવે છે અને બહાર નીકળે છે, એટલે એનું સતત શું કરે છે, કાર્ય કર્યા કરે છે. અને મનુષ્ય આપણે મનુષ્ય જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ કે કામ કરતા હોઈએ છીએ, ત્યારે શ્રમ કરતા હોઈએ, આપણો કાર્ય શું હોય, સતત ચાલતા હોય, એ શું હોય છે, એક કોષ પટલ છે. કોષ પટલ એ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની અને કોષની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવે છે. મિત્રો, અહીંયા કેટલાક દ્રવ્યો બહાર નીકળે છે, કેટલાક દ્રવ્યો અંદર આવે છે, તો એને મંજૂરી કોણ આપે છે, તો કોષ રસ પટલ એ પોતાની મંજૂરી આપવામાં આવે છે. તો આપણે જોઈએ કે દ્રવ્યો અંદર બહાર નીકળે છે અને અંદર આવે છે. કેટલાક દ્રવ્યો એ ગતિશીલ પણ એને અવરોધે છે. અમુક દ્રવ્યો ઘણા બહાર નીકળતા હોય અને અંદર આવતા હોય તો પછી શું અવરોધ થાય છે, તો પણ અવરોધ પણ થતો હોય છે. પસંદગી કામ ગતિશીલ હોય છે, તો આપણે જોયું તો આ કોષ પટલ દ્વારા શું આપણને શું ખબર પડે કે કોષમાં દ્રવ્યોની કોષની અંદર અથવા કોષની બહાર અવર જવર કેવી રીતે થાય છે, તો આપણે નિરીક્ષણ તો કરવું પડશે કે આપણે જે દ્રવ્યો જોયા, કોષ પટલ જોઈએ આપણે, એની અંદર દ્રવ્યો ક્યારે બહાર નીકળે અને ક્યારે અંદર આવે છે એ કઈ રીતે ખબર પડે છે, કેવી રીતે જોઈ શકાય છે, તો આપણે એને શું કરવું પડશે, અહીંયા નિરીક્ષણ કરવામાં આવે છે. મિત્રો, નિરીક્ષણ દ્વારા દ્રવ્યો અંદર પ્રવેશે છે અને અમુક દ્રવ્યો શું આવે છે, અહીંયા બહાર નીકળે છે. હવે આપણે અહીંયા કે જ્યારે અમુક દ્રવ્યો છે કોષ પટલની અંદર અમુક જે દ્રવ્યો છે કાર્બન ડાયોક્સાઇડ અથવા ઓક્સિજન કોષ પટલની આરપાર પ્રસરણની ક્રિયા દ્વારા ગતિ કરે છે. મિત્રો, અહીંયા આપણે જ્યારે અહીંયા પ્રસરણની વાત કરવામાં આવે છે કે કોષ પટલની અંદર દ્રવ્યો આપલે કરે છે, આપલે કઈ રીતે કરે છે, તો અંદર ઓક્સિજન કેવી રીતે મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બહાર કાઢે છે, તો એ વિશે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ હોય કે ઓક્સિજન હોય આ કોષ પટલની આપલે પ્રસરણ કરવાની ક્રિયા દ્વારા ગતિ કરે છે. તો અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આ દ્રવ્યો છે એ આપણા કોષ પટલની અંદર શું કરતા હોય છે, આપલે કરવામાં આવતા હોય છે.
હવે આપણે અહીંયા દ્રવ્યનું વધુ સંક્ષેપ સત્કેન્દ્ર તરફથી ઓછા સંકેન્દ્ર તરફ થતી સ્વયંભૂ ગતિને પ્રસરણ કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા પ્રસરણની વ્યાખ્યા આપવામાં આવી છે કે પ્રસરણ એટલે શું? પ્રસરણ એટલે કે ફેલાવો, વધારે ગતિમાં ફેલાય છે ખુલ્લા હવાની અંદર. મિત્રો, પ્રસરણ કહેવાય. તો પ્રસરણ ક્યારે થાય છે? કે દ્રવ્યની વધુ સંકેન્દ્ર, કે દ્રવ્યની જ્યારે વધારે પડતી સંકેન્દ્ર તરફથી ઓછા કેન્દ્ર તરફ થતી સ્વયંભૂ, એટલે પોતાની જાતે એક જગ્યાએથી બીજા સ્થાન પર જાય છે દ્રવ્ય, તો તેવી ગતિ શું કહેવામાં આવે છે? પ્રસરણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું તો આ બીકર દ્વારા, આ એક બીકર છે, એની અંદર શું છે? આ દ્રવ્ય છે. દ્રવ્યની અંદર કોઈ વધારે શું છે? દ્રવ્ય રહેલા કણો છે. તો અહીંયા ધરાવતા વધારે દ્રવ્યો છે, એના તરફથી ઓછા તરફ જતા દ્રવ્યો એ તરફ વહન કરે છે પોતાની જાતે. હવે આગળ આપણે જોઈશું કોષો વચ્ચે થતા વાત વિનિમય. તો અહીંયા આપણે એના અલગ અલગ મિત્રો જે આ રચનાઓ જોવા મળે છે, શેની રચના છે? એ કોષની રચના છે. આ કોષરસ પટલની અંદર મિત્રો કોષની રચના છે. એમાં જો તારા કેન્દ્ર હોય છે, વાતિયમની અંદર અલગ અલગ પ્રકારના કોષ કેન્દ્રો, આ જે સેલ છે વચ્ચે સેન્ટર આવેલું કોષ કેન્દ્ર કહેવાય છે, એની વચ્ચે જ્યારે દ્રવ્ય જ્યારે આપલે કરવામાં આવે છે, આપણે એ જોઈશું કે પર્યાવરણની કોષ અને તેની બહારના પર્યાવરણ વચ્ચે થતા વાત નિયમ, એટલે કે એકબીજા વચ્ચે આપલે કઈ રીતે કરે છે દ્રવ્યો. તો આપણે આ કોષ છે એની અંદર બહારથી કોષો, બહારથી દ્રવ્યો એ અંદર પ્રવેશે છે અને બહાર નીકળે છે. આપણે જોયું હતું કે અહીંયા કોષની અંદર, કોષ પટલની અંદર દ્રવ્યો આપલે કઈ રીતે કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અમુક અંદર આવે છે, કાર્બન ડાયોક્સાઇડ હોય, કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્ર વધારે હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહારનો નિકાલ કરવો જરૂરી છે. મિત્રો, અહીંયા સેલની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્ર વધારે હોય છે અને બહાર નીકળવા શું નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ, એટલે વધારે નિકાલ કોનો થાય છે? CO2નો નિકાલ વધારે થાય છે. તો અહીંયા જો વધારે સંકેન્દ્ર છે એમાંથી વધુ બહાર શું નીકળે છે? તો વધારે બહાર નીકળે છે, CO2 બહાર નીકળશે. વધુ સંકેન્દ્ર કાર્બન ડાયોક્સાઇડનો કોષમાંથી બહાર નિકાલ કરે ત્યારે જો શક્ય બને છે, જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્ર કેવું હોય છે? ઓછું હોય છે. કારણ કે જેટલું અંદર કારણ CO2 અંદર પ્રવેશે છે એટલું શું કરે? બધું બહાર નીકળે છે. તો અહીંયા બહારના પર્યાવરણ ભાગમાં નીકળતા અને આ બાજુ ઓછા નીકળતા સંકેન્દ્ર આપણે CO2ના દ્રવ્ય જોવા મળે છે. હવે આપણે જ્યારે કોષોની અંદર સંકેન્દ્ર તફાવત સર્જાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કોષની બહાર અથવા ઓછા સંકેન્દ્ર ધરાવતા વિસ્તારમાં ગતિ કરે છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના જ્યારે ઓક્સિજન હોય કે કાર્બન ડાયોક્સાઇડ હોય, એ દ્રવ્ય જ્યારે પસાર થાય છે અંદર કોષ પટલની અંદર, એ વધુ બહાર નીકળતા હોય છે અને અંદર પ્રવેશતા હોય છે. ઓક્સિજનમાં કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા જે પ્રવેશ છે અને જ્યારે કોષમાં ઓક્સિજનનું સંકેન્દ્ર શું થાય? ઘટે છે. મિત્રો, અહીંયા પ્રસરણ ઓછું થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું વધુ હતું અને ઓક્સિજનનું કેવું છે? ઓછું છે. તો અહીંયા O2ના દ્રવ્ય જ્યારે અહીંયા કોષની અંદર પ્રવેશ થાય છે પણ જ્યારે એનું સંકેન્દ્ર કેવું હોય છે? ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો વાયુના જે અણુઓ જેનું પ્રસરણ થાય છે એમાં CO2ના વધારે થાય છે, જ્યારે O2ના કેવું થાય છે? ઓછું થાય છે. એનું કારણ બધા શું છે? કે પાણીમાં આશ્રુતિ અથવા અભિસરણની ક્રિયા દ્વારા કોષમાં પ્રવેશ કરે અને બહાર આવે છે. તો આપણે એ જોયું કે પાણીની અંદર આશ્રુતિ અથવા અભિસરણ કે એનું પ્રસરણ કઈ રીતે થાય છે? કે એની અંદર CO2નું પ્રસરણ વધારે થાય છે અને O2નું કેવું થાય છે? ઓછું થાય છે. તો આપણે અહીંયા કોષ પટલની અંદર આપણે આજે અહીંયા પાણીનું ના અભિસંધિત કોષ દ્વારા એનું પ્રસરણ અને બહાર કઈ રીતે આવે છે એ વિશેની માહિતી આજે આપણે અહીંયા મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આટલું આપણે ભાગ બેની અંદર આપણે કોષનું બંધારણીય આયોજન વિશેની માહિતી કરવામાં આવી છે. અહીંયા હવે આપણે અત્યાર સુધી ભાગ બેની અંદર આપણે કોષ શેના બનેલા છે તો એ વિશેની અંદર આપણે થોડા ભાગ એકના બેઝિક પ્રશ્નો વિશે માહિતી કરી હતી અને એના પછી આપણે હવે
નવું બંધારણ એટલે કોષનું બંધારણીય આયોજન, એમાં આપણે જે જોવામાં આવે છે તો એમાં પહેલો પોઈન્ટ આપણે જોયું હતું લાક્ષણિકતા કોની, કોષ રસપટલની. તો આપણે અહીંયા કોષ રસપટલ વિશેની માહિતી આજે અહીંયા ભાગ બેમાં પૂર્ણ કરું છું. થેન્ક યુ, આભાર.